નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં જે કૃષિ રાહત પેકેજ અન્વયે સહાય કઈ રીતે અને ફોર્મ ક્યાં ભરવાનું થશે તે અન્વયની માહિતી મેળવી ગયા. તો હવે આ કૃષિ રાહત પેકેજ અન્વયે કયા કયા જિલ્લાના કયા કયા તાલુકાના ખેડૂતોને સહાય મળશે તેની માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની નોટિફિકેશન આપને મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. પાક નુકસાન સહાય કૃષિ રાહત પેકેજ હેઠળ કયા જિલ્લાના કયા કયા તાલુકાના ખેડૂતોને લાભ મળશે તે અંગેની સંપૂર્ણ માહિતી જુઓ આ વિડીયોમાં. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને આપનો તાલુકો આમાં સમાવિષ્ટ છે કે નહીં તેની માહિતી મળી જાય. તો તેના માટે આપણે જે પરિપત્ર થયેલ છે તે પરિપત્ર જોઈએ. આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા એ પ્રમાણે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તારીખ 25/9/2020 રોજ ખરીફ પાક 2020માં ઓગસ્ટ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અન્વયે કૃષિ રાહત પેકેજ એ વિષય હેઠળ પરિપત્ર થયેલ છે અને આ પરિપત્ર સાથે આ યોજનામાં સમાવિષ્ટ જિલ્લા અને તાલુકાઓની યાદી પણ આપવામાં આવેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં તે યાદીને જોતા જઈશું. તો તેના માટે હું સ્ક્રોલ કરી અને નીચે યાદી પર પહોંચી જઉં છું. તો પરિપત્ર સાથે આ પ્રમાણે પત્રક કરી અને યાદી સામેલ કરવામાં આવેલ છે, જેમાં કૃષિ રાહત પેકેજમાં સમાવિષ્ટ જિલ્લા અને તાલુકાઓની યાદી બતાવવામાં આવેલ છે, જેમાં પ્રથમ ક્રમ નંબર લખાયેલ છે, ત્યાર પછી જિલ્લાનું નામ છે અને તે જિલ્લાના કયા કયા તાલુકાનો સમાવેશ થયેલ છે તેની વિગત લખાયેલ છે. તો હવે આપણે ક્રમશઃ જિલ્લા વાઇઝ કયા કયા તાલુકાનો સમાવેશ થયેલ છે તે જોતા જઈએ. તો ક્રમ નંબર 1 પર છે કચ્છ જિલ્લો, જેમાં અબડાસા, અંજાર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, લખપત, માંડવી, મુંદ્રા, નખત્રાણા અને રાપર એમ કુલ 10 તાલુકાઓનો સમાવેશ થયેલ છે. ત્યારબાદ ક્રમ નંબર 2 પર છે દેવભૂમિ દ્વારકા, તો તેના ભાણવડ, દ્વારકા, કલ્યાણપુર અને ખંભાળિયા એમ કુલ 4 તાલુકાઓનો સમાવેશ થયેલ છે. ત્યાર પછી ક્રમ નંબર 3 પર છે ભરૂચ, તો ભરૂચના આમોદ, અંકલેશ્વર, ભરૂચ, હાંસોટ, જંબુસર, ઝઘડિયા, નેત્રંગ, વાગરા અને વાલિયા એમ કુલ 9 તાલુકાઓનો સમાવેશ થયેલ છે. ત્યાર પછી ક્રમ નંબર 4 પર છે પાટણ, તો પાટણના ચાણસમાં, હારીજ, રાધનપુર, સમી, સાંતલપુર અને શંખેશ્વર એમ કુલ 6 તાલુકાઓનો સમાવેશ થયેલ છે. ત્યાર પછી ક્રમ નંબર 5 પર છે અમદાવાદ, તો અમદાવાદના બાવળા, દેત્રોજ, ધંધુકા, ધોલેરા અને ધોળકા એમ કુલ 5 તાલુકાઓનો સમાવેશ થયેલ છે. ત્યાર પછી ક્રમ નંબર 6 પર છે મોરબી, તો મોરબીના હળવદ, માળિયામિયાણા, મોરબી, ટંકારા અને વાંકાનેર એમ 5 તાલુકાઓનો સમાવેશ થયેલ છે. ત્યાર પછી 7 નંબર પર છે જૂનાગઢ, તો જૂનાગઢના ભેંસાણ, જૂનાગઢ, કેશોદ, માળિયા હાટીના, માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદર અને જૂનાગઢ સિટી એમ કુલ 10 તાલુકાઓનો સમાવેશ થયેલ છે. ક્રમ નંબર 8 પર છે અમરેલી, તો અમરેલીમાં જોઈએ તો અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લીલિયા, રાજુલા, સાવરકુંડલા અને કુકાવાવ એમ કુલ 11 તાલુકાઓનો સમાવેશ થયેલ છે. ત્યાર પછી ક્રમ નંબર 9 પર જોઈએ તો જામનગર, તો જામનગરના ધ્રોલ, જામજોધપુર, જામનગર, જોડિયા, કાલાવાડ અને લાલપુર એમ કુલ 6 તાલુકાઓનો સમાવેશ થયેલ છે. ક્રમ નંબર 10 પર જોઈએ તો પોરબંદર, તો પોરબંદરના કુતિયાણા, પોરબંદર અને રાણાવાવ એમ કુલ 3 તાલુકાઓનો સમાવેશ થયેલ છે. ત્યાર પછી આગળ જોઈએ ક્રમ નંબર 11 પર છે રાજકોટ, તો રાજકોટના ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડા સાંગાણી, લોધિકા, પડોદરી, રાજકોટ, ઉપલેટા અને વિંછિયા એમ કુલ 11 તાલુકાઓનો જે આ કૃષિ રાહત પેકેજ છે તેમાં સમાવેશ થયેલ છે. ક્રમ નંબર 12 પર છે ગીર સોમનાથ જિલ્લો, તો તેના ગીરગઢડા, કોડીનાર, સુત્રાપાડા, તાલાલા,
ઉના અને વેરાવળ એમ કુલ 6 તાલુકાઓનો સમાવેશ આ યોજના હેઠળ કરવામાં આવેલ છે। ક્રમ નંબર 13 પર છે મહેસાણા, તો મહેસાણાના બેચરાજી, કડી અને મહેસાણા એમ કુલ 3 તાલુકાઓનો સમાવેશ થયેલ છે। ક્રમ નંબર 14 પર છે બોટાદ, તો બોટાદના બોટાદ, બરવાડા, ગઢડા અને રાણપુર એમ કુલ 4 તાલુકાઓનો સમાવેશ થયેલ છે। ત્યાર પછી ક્રમ નંબર 15 પર છે સુરેન્દ્રનગર, તો સુરેન્દ્રનગરના ચોટીલા, ચૂડા, દસાડા, ત્રાંગધ્રા, લખતર, લીમડી, મૂડી, સાયલા, થાનગઢ અને વઢવાણ એમ 10 તાલુકાઓનો સમાવેશ થયેલ છે। ક્રમ નંબર 16 પર છે ભાવનગર, જેમાં ભાવનગર, ઉમરાળા, વલભીપુર, જેસર, મહુવા, સિહોર, કોકા, પાલીતાણા, ગારિયાધાર અને તળાજા એમ કુલ 10 તાલુકાઓનો સમાવેશ થયેલ છે। ત્યાર પછી ક્રમ નંબર 17 પર છે સુરત, તો સુરતના બારડોલી, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ અને ઉમરપાડા એમ કુલ 6 તાલુકાઓનો સમાવેશ થયેલ છે। ત્યાર પછી ક્રમ નંબર 18 પર છે નવસારી, તો નવસારીના જલાલપુર તાલુકાનો સમાવેશ થયેલ છે। ત્યારબાદ 19 નંબર ઉપર છે નર્મદા, તો નર્મદાનો નાંદોદ તાલુકાનો સમાવેશ થયેલ છે। અને છેલ્લે ક્રમ નંબર 20 પર છે આણંદ, તો આણંદના સોજિત્રા અને તારાપુર એમ 2 તાલુકાઓનો સમાવેશ થયેલ છે। તો આમ કુલ 20 જિલ્લાઓના 123 તાલુકાઓનો સમાવેશ આ યોજના હેઠળ કરવામાં આવેલ છે। તો આ 20 જિલ્લાના જે 123 તાલુકા છે તે 123 તાલુકાના ખેડૂતોને કૃષિ રાહત પેકેજ અન્વયે મેક્સિમમ રૂપિયા 20,000 સુધીની સહાય મળવાપાત્ર થશે। તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।